विद्यार्थी मित्रों, श्रीमती शांताबेन हरिभाई गजेरा प्राइमरी स्कूल अमरेली। आजना अपना कम्प्यूटर विषयना वीडियो लेक्चर में आपनु स्वागत है। आजनो अपनो वीडियो लेक्चर धोरण त्रणना विद्यार्थीओ माटे छे। तो आजे आपणे यूनिट नंबर त्रण नोटपेड विषे माहिती मेळवीशु। नोटपेड ए प्राथमिक कक्षानो एडिटर प्रोग्राम छे, जेमां फक्त टेक्स्ट प्रकारनी माहिती उमेरी शकाय छे तथा तेमां सुधारा वधारा करी शकाय छे। पहला तो नोटपेड एटले शू, तो के ए एक सॉफ्टवेर छे अने ए पण एक प्राथमिक कक्षानो सॉफ्टवेर छे अने एडिटर प्रोग्राम छे, जेमां आपणे टेक्स्ट प्रकारनी माहिती उमेरी शकीए छे अने जरूर जणाय त्यारे एमां सुधारा वधारा पण करी शकाय छे। ભવિષ્યમાં ફરી ઉપયોગમાં લેવી હોય તો પણ લઈ શકાય છે અને તેમાં ગ્રાફિક્સ એટલે કે ચિત્રો ઉમેરી શકાતા નથી, માત્ર ટેક્સ્ટ પ્રકારની માહિતી જ એમાં ઉમેરી શકીએ છીએ। નોટપેડ એ વિન્ડોઝ એસેસરી નામના પ્રોગ્રામનો એક ભાગ છે। આપણા વિન્ડોઝનો એસેસરીઝ પ્રોગ્રામ છે એમાં નોટપેડનો સમાવેશ થયેલો હોય છે। ચાલો બાળકો આપણે નોટપેડ ઓપન કરતા શીખીએ। નોટપેડ શરૂ કરતા શીખીએ તો સૌ પ્રથમ આપણે જશું સ્ટાર્ટ બટન પર। એના ઉપર ક્લિક કરતા તમને ઓલ પ્રોગ્રામ્સ નામનો ઓપ્શન જોવા મળશે, એના ઉપર ક્લિક કરીશો એટલે એમાં તમને એસેસરીઝ નામનો ઓપ્શન જોવા મળશે। એના ઉપર ક્લિક કરતા અહીંયા તમને નોટપેડ નામનો પ્રાથમિક કક્ષાનો સોફ્ટવેર જોવા મળે છે। એના ઉપર ક્લિક કરતા તમારી આ નોટપેડની સ્ક્રીન થઈ ગઈ ઓપન। બાળકો હવે આપણે આ જોઈ રહ્યા છીએ નોટપેડની સ્ક્રીન, તો એમાં સૌથી ઉપરના ભાગમાં તમને જોવા મળે છે તો એને કહેવાય ટાઇટલ બાર। ટાઇટલ બારની ડાબી બાજુ તમને પ્રોગ્રામનું નામ, એટલે અત્યારે આપણે કયો પ્રોગ્રામ શરૂ છે તો કે નોટપેડ, તો નોટપેડનું નામ અને ફાઇલનું નામ, આપણે ફાઇલ સેવ કરીએ વી નામની ફાઇલ આપણે સેવ કરીએ, તો તમે જોઈ શકો છો અનટાઇટલ ફાઇલમાં તમારા ફાઇલનું નામ ત્રિપલ વી થી સેવ થઈ ગયું છે। તો ટાઇટલ બારની તમને ડાબી બાજુ શું જોવા મળશે, તો કે પ્રોગ્રામનું નામ અને ફાઇલનું નામ જોવા મળે છે। હવે ટાઇટલ બારની જમણી બાજુ ક્લોઝ બટન, મિનિમાઇઝ બટન અને મેક્સિમાઇઝ બટન તમને જોવા મળે છે। એ ત્રણ બટનનો ઉપયોગ તમે સારી રીતે જાણો છો આપણે કીબોર્ડની અલગ અલગ કી વિશે માહિતી મેળવી। હવે કીનો ઉપયોગ કઈ રીતે થાય એ આપણે નોટપેડમાં શીખવાનું હોય છે। આપણે ટાઇટલ બાર વિશે માહિતી મેળવી, હવે એક્ઝેક્ટ ટાઇટલ બારની નીચે તમને આ જે જોવા મળે છે એને કહેવાય મેનુ બાર। મેનુ બારમાં ફાઇલ, એડિટ, ફોર્મેટ, વ્યૂ અને હેલ્પ એવા અલગ અલગ તમને મેનુ જોવા મળે છે। એ અલગ અલગ મેનુનો ઉપયોગ અલગ અલગ કાર્ય માટે થાય છે। ફાઇલ મેનુમાં થી શું થાય, તો કે ફાઇલ સંબંધિત વિવિધ તમે કાર્ય કરી શકો છો, ન્યૂ, ઓપન, સેવ, સેવ એઝ, પેજ સેટઅપ, પ્રિન્ટ, એક્ઝિટ વગેરે જેવા તમને અહીંયા ઓપ્શન આપેલા છે। તો કે ન્યૂ કમાન્ડની મદદથી તમે નવી ફાઇલ ઓપન કરી શકો, સેવની મદદથી તમે સેવ કરી શકો, સેવ એઝ કમાન્ડની મદદથી શું થાય, તો કે સેવ કરેલી ફાઇલને બીજા નામે સેવ કરી શકો છો, એનું નામ બદલાવવા માટે સેવ એઝ કમાન્ડનો ઉપયોગ કરી શકો છો। ઓપન કમાન્ડનો ઉપયોગ શું થાય, તો કે આપણે અગાઉ તૈયાર કરેલી નોટપેડ ફાઇલને ફરીવાર ઓપન કરવી છે તો ઓપન કમાન્ડનો ઉપયોગ થાય છે। પછી એડિટ કમાન્ડમાં શું જોવા મળશે, તો કે આપણને સુધારા વધારા કરવા માટેના કમાન્ડ્સ જોવા મળશે। એમાં કટ, કોપી, પેસ્ટ, ડિલીટ, ફાઇન્ડ, રિપ્લેસ, ફાઇન્ડ નેક્સ્ટ, ગો ટુ, સિલેક્ટ ઓલ એવા અલગ અલગ તમને જોવા મળે છે। ફોર્મેટ મેનુમાં, તો કે તમને તમારા ફોન્ટની સાઇઝ વધારવા માટેના ઓપ્શન જોવા મળે છે। તમારે તમારા ફોન્ટ કેવા રાખવા છે, એની સાઇઝ કેવી રાખવી છે, એ બધું તમે અહીંયાથી ફોન્ટ સ્ટાઇલ, સાઇઝ અને ફોન્ટ એ તમે અહીંયાથી બધું કરી શકો છો। ક્યાંથી, તો કે ફોર્મેટ મેનુમાંથી। હવે આ તમને વ્હાઇટ કલરની જે શીટ દેખાય છે એને કહેવાય આપણો ટેક્સ્ટ એરિયા। એની અંદર શું થાય છે, કે ટેક્સ્ટ એરિયાની અંદર તમે કોઈ પણ લખાણ લખી શકો છો। આપણે અહીંયા એ બી
રીતે કોઈ પણ તમે લખાણ લખી શકો છો, સ્મોલ લેટરમાં, કેપિટલ લેટરમાં તમે તમારું લખાણ લખી શકો છો। तो वर्क एरिया में शू थाय तमे दस्तावेज एटले के तमारी माहिती ने इनपुट दाखल करी शको छो कीबोर्ड नी मदद थी। हवे सौथी नीचेना भाग में तमने जोवा मळशे स्टेटस बार, तो एनी अंदर तमने शू जोवा मळशे तो के स्क्रोल बार जोवा मळे छे, एनी मदद थी तमे तमारी स्क्रीन ने फेरवी शको छो। अने हवे आपणे एक नोटपेड नू प्रेक्टिकल जोईए। तो कि तमे स्मॉल लेटर में कैपिटल लेटर में तमारू लखाण लखी शको छो। आ आखी एबीसीडी आपणे कैपिटल लेटर में लखी, हवे स्मॉल लेटर में लखवा माटे शुं करीशुं, तो कि कीबोर्ड ऊपर तमने कैप्स लॉक नामनो ऑप्शन आपेलो होय छे, तो एने ऑन के ऑफ करी अने तमे तमारो स्मॉल के कैपिटल लेटर में लखाण लखी शको छो। आ सिवाय पण तमे शिफ्ट की नो उपयोग करी शको छो। शिफ्ट की ने मदद थी शुं थशे, तो कि तमारे कोई शब्दों के अक्षरों कैपिटल स्मॉल लखवा छे तो शिफ्ट की नो उपयोग थाय छे। हवे आपणे लखीए स्मॉल में, સ્મોલ કેપિટલમાં તમારું લખાણ લખી શકો છો અલગ અલગ ફોર્મેટમાં। થેન્ક યુ।